જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં હું નિપુલ આપ સૌનું ફરી સ્વાગત કરું છું ધોરણ બાર સાયન્સ ચેપ્ટર નંબર આઠ જીવવિજ્ઞાનની અંદર આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે તો ઘણી બધી ચર્ચા કરી છેલ્લા લેક્ચરોમાં આપણે માણસને કેવા પ્રકારના સામાન્ય રોગો જોવા મળે છે અને કેવા પ્રકારની આપણા શરીરમાં રોગ પ્રતિકારકતા એના વિરુદ્ધમાં જોવા મળે છે એની આપણે ચર્ચા કરી આ ચેપ્ટરનો હવે આ આખો આ અલગ જ પાર્ટ છે આ પાર્ટનું હેડિંગ એવું છે કે ભાઈ નશાકારક પદાર્થો અથવા તો આલ્કોહોલ જેવા પદાર્થોની કૂટેવ અથવા તો આદત જેને લઈને તકલીફો થાય છે નશાકારક પદાર્થ એટલે કે જેનાથી વ્યક્તિની માનસિક સ્થિતિમાં બહુ મોટો બદલાવ આવતો હોય ચેન્જીસ થતો હોય એમાં ઉત્તેજનાય આવી શકે અને એમાં એમ કહેવાય કે સપ્રેસિવનેસ એટલે કે શાંતપણું આવી શકે એની જુદી જુદી અસરો હોય છે નશાકારક પદાર્થના લિસ્ટની જો આપણે વાત કરીએ તો આપણે બધાએ નામ હોય જેમ કે અફીણ ચરસ ભાંગ કોકેઇન આ બધા જ નશાકારક પદાર્થ છે નશાકારક પદાર્થ ચોક્કસ છે પણ એની જો એકદમ માઇક્રોડોઝ લેવામાં આવે એટલે કે અલ્પ માત્રા લેવામાં આવે તો એ છે એ દવાનું કામ કરે છે પણ એનો થોડો કે વધુ ડોઝ લેવામાં આવે તો સીધું જ એ આપણા ચેતાતંત્ર ઉપર અસર કરતું હોવાને કારણે એનાથી આપણી માનસિકતામાં બહુ મોટો બદલાવ આવે છે એટલે એને નશાકારક પદાર્થો કીધા છે આજના જનરેશનની વાત કરીએ તો જે એમાંની યંગ જનરેશન છે એ યંગ જનરેશન મોટા ભાગે આવા નશાકારક પદાર્થના વ્યસન તરફ વળી છે એમાં સૌથી મોટો એમ કહેવાય ને કે યંગ જનરેશન છે એનો ભોગ બને છે એવું નથી કે ખાલી ભારતમાં છે ભારત કરતાં તો બીજા દેશોમાં બહુ મોટું એનું દૂષણ છે પણ ભારતે એનાથી કંઈ બાકાત નથી તમને ખ્યાલ હોય તો ભારતમાં સૌથી વધારે નશા કરતું રાજ્ય પંજાબ છે એના ઉપર મૂવી આવ્યું હતું ઉડતા પંજાબ એ આના ઉપર જ છે આખું ડ્રગ્સ ઉપર આપણે એને ડ્રગ્સ કહીએ છીએ આમ તો ડ્રગ્સનો અર્થ દવા થઈ અને હકીકતે દવાનું કામ કરી શકે પણ એના ડોઝની લિમિટ છે આપણે જેને ડ્રગ્સ તરીકે ઓળખીએ છીએ એમાંનો જ એક ડ્રગ્સ જેના વિશે આજે આપણે વાત કરવાની છે અફીણ અફીણ બહુ એમ કહેવાય ને દેશીને પ્રાચીન ડ્રગ છે આના વિશે એમ કહેવાય કે ઘણા વર્ષોથી આનો ઉપયોગ છે એ માનવ સભ્યતા કરતી આવી છે આ છે આની અસર આપણા ચેતાતંત્ર ઉપર ખાસ થાય છે ચેતાતંત્રમાં આની જે અસર છે એ કેવા પ્રકારની છે તો કે આની જે મુખ્ય અસર છે ચેતાતંત્રમાં એ તાણનાશક છે બીજી એક એવી ઇફેક્ટ છે એની પીડાહારક છે એટલે કે ડિપ્રેશનમાં કોઈ વ્યક્તિ છે તો એ ડિપ્રેશન દૂર કરવાની આની પાસે કેપેસિટી છે અને પેઇન કિલરની આની કેપેસિટી છે આ શેમાંથી લે તો કે એક વનસ્પતિ છે જેને આપણે આમ દેશી ભાષામાં તો અફીણનો છોડ કહીએ જેને વૈજ્ઞાનિક નામ એ છોડનું પાપાવેર સોમની ફેરમ અને આમ એનું ઇંગ્લિશ નામ ઓપિયમ પોપી છે આપણે ગુજરાતીમાં એને તમે નામ સાંભળ્યું હોય તો ખસખસનો છોડ પણ કહી શકાય ખસખસ ઓલા લાડવા ઉપર છાંટે એ આ છોડની પુષ્પની શું હોય ખસખસ તો કે એની પરાગ્રજ હોય બરાબર છે ખસખસની વાત છે તો આપણે એના ખસખસના છોડ તરીકે ઓળખીએ છીએ આ જે છોડ છે એનો જે એની અંદર છે ને ડોડવા થાય એટલે કે એનું ફળ છે એનું કાચું ફળ હોય અને એના ઉપર જો તમે ચકો મૂકો તો અંદરથી ક્ષીર નીકળે આ છોડના ફળમાંથી શું લેવામાં આવે એનું ક્ષીર જે સફેદ દૂધ જેવો પદાર્થ હોય ને લિક્વિડ આપણે આંકડામાં તમને બધા એને ખ્યાલ હોય તેવું ક્ષીર નીકળે આ ક્ષીરને છે એ સૂકવવામાં આવે અને પછી એનો ઉપયોગ અફીણ તરીકે નશો કરવા માટે થાય જો આને કેમિકલ પ્રોસેસ કરવામાં આવે સાયન્ટિફિક મેથડથી આની ઉપર કેમિકલ પ્રોસેસ કરવામાં આવે આ ક્ષીર ઉપર તો એમાંથી એક બહુ પરફેક્ટ દવા તૈયાર થાય જેનું નામ છે મોર્ફિન આ સૌથી પાવરફુલ પેઇન કિલર દવા છે કેવી તો કે પેઇન કિલર દવા છે મોર્ફિન આનું જો એસિટાઈઝેશન કરવામાં આવે તો આમાંથી આપણને એનાથી વધારે પાવરફુલ ડાય એસિટાઇલ મોર્ફિન મળે છે શું મળે છે ડાય એસિટાઇલ મોર્ફિન મળે છે આનો ઉપયોગ ક્યાં થાય તો કે કોઈ વ્યક્તિનું ઓપરેશન કર્યું હોય ઘણા બધા ટાકા લેવા પડ્યા હોય તો એ વ્યક્તિ બેભાન હોય ત્યારે તો એને કાંઈ ખબર નહીં પડી હોય પણ જ્યારે એ વ્યક્તિનું ઓપરેશન પૂરું થઈ જાય પછી ભાનમાં આવે નોર્મલ એના સ્થની અસર પૂરી થાય પછી એને અસહ્ય દુખાવો થાય જે શરીરમાં ચેકોમોકોન ટાંકા લીધાનો અસહ્ય દુખાવો થાય ત્યારે બહુ મોર્ફિનનું ઇન્જેક્શન આપવામાં આવે મિલેટરીવાળાને પણ આ એની ફર્સ્ટ એડ કીટ જે ભેગી હોય એમાં મોર્ફિનના ઇન્જેક્શન હોય એટલે એને યુદ્ધ દરમિયાન કોઈ બુલેટ્સ વાગે ગોળી વાગી જાય અને જે તકલીફ થાય તો એ તકલીફથી તાત્કાલિક રિલીફ મેળવવા માટે એટલે કે એને ખબર ન રહે એના માટે મોર્ફિન આપે પેઇન કિલરનું આ મિકેનિઝમ શું હોય તો કે આપણા ચેતાતંત્રને મળતા મેસેજને બ્લોક કરી દે એટલે આપણા મગજથી આપણને પીડાનો અનુભવ ન થાય આપણી તકલીફ દુઃખનો અનુભવ ન થાય એવું એનું મિકેનિઝમ છે આમાંની જ બીજી કેટલીક એડવાન્સ ડ્રગ્સ તરીકે નશા માટે લેવા માટે બનાવવામાં આવતી દવા છે આનું નાનું મોડિફિકેશન કરીને એનું નામ છે હેરોઈન જેને સ્મેક પણ કહેવાય હેરોઈન તમે કદાચ નામ સાંભળ્યું હશે આ જે બધી ડ્રગ્સ તૈયાર થઈ આ જે એમ કહેવાય કે અફીણ અફીણને તો ચલમમાં ભરીને પીવામાં આવે અફીણનો ઉપયોગ એવી રીતે થાય પણ આ હેરોઇન સ્મેક છે અથવા તો આ મોર્ફિન ડાયસીટાઇલ મોર્ફિન આ જે બધી છે એનો ઉપયોગ કેવી રીતે કરે તો કે એનો ઉપયોગ સામાન્ય રીતે આ સ્મેક કરીને એટલે કે નાક દ્વારા ખેંચવામાં આવે બરાબર નાક દ્વારા લેવામાં આવે અને બીજું એને ઇન્જેક્શન દ્વારા પણ લઈ શકાય છે એટલે તમે જોઈએ તો ડ્રગ્સના ઇન્જેક્શન લે અને આ તમે કોમન જોયું હશે એમ એની પાવડરની એમ ઢગલી કરીને એને નાકથી લેવામાં આવે હકીકતે આ કાંઈ ને એવી કોઈ આ ડ્રગ્સ એટલે લેવું નથી પાની માનસિક અસર એટલે એમ કહેવાય ને કે એન્ટી ડિપ્રેસિવ તણાવનાશક અને પેઇન કિલર ઇફેક્ટ આપે છે રિલેક્સેશન ફીલ કરાવે છે એટલે લોકો આ લે છે ને પછી એના મગજને એની આદત પડી જાય છે એના વગર ચાલતું નથી એનાથી ટેવાઈ જાય છે એવી આ ડ્રગ્સ છે આ સ્વાદની રીતે એમ વાત કરીએ તો એકદમ કડવો સ્વાદ હોય છે સફેદ રંગનો પાવડર હોય તમે કદાચ ઘણા બધા મૂવીમાં દેખાડે એટલે જોયો જ હશે અને એમ કહેવાય ને કે આનું જ્યારે ને એવું કરે ત્યારે એ રચના કેવી બને તો કે સ્ફટિકમય રચના બને બરાબર છે પાવડર ફોર્મમાં હોય સ્ફટિક ફોર્મમાં આવે ખાંડના દાણા જેવી રચનાએ બને અને આ લિક્વિડ ફોર્મમાં અવેલેબલ હોય એટલે એનું ઇન્જેક્શન સ્વરૂપે આ ડ્રગ્સ લઈ શકાય અને દેશી અફીણનો ઉપયોગ તો થાય જ છે તો આ રીતે અફીણના ડોડવા જે કે એટલે કે હકીકતે અફીણનું ફળ છે એમાંથી નીકળતું ક્ષીર કાચા ફળમાંથી નીકળતું ક્ષીર એનો ઉપયોગ આવી અલગ અલગ ડ્રગ્સ બનાવવા માટે થાય છે તો મુખ્ય નશાકારક પદાર્થો ઘણા બધા છે એમાંનો આજે આપણે આ લેક્ચરમાં એક નશાકારક પદાર્થ જોયો એ છે અફીણ નેક્સ્ટ લેક્ચરમાં બીજા નશાકારક પદાર્થોની ચર્ચા કરશું જે અલગ અલગ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે અને એવા પદાર્થો કે જે માનસિકતા બદલાવી અને શરીરની ક્રિયાવિધિને પણ બદલાવી નાખે છે અને ડ્રગ એડિક્ટ લોકોની બહુ હાલત ખરાબ હોય છે એ આપણે બધાએ મૂવીના બેઝ ઉપરથી જોતા હોય એમાંનું બેસ્ટ ઉદાહરણ અહીંયા ઉડતા પંજાબ મેં મૂવી કીધું એ મૂવી એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને રિયાલિટી બેઝ તમે જુઓ તો પંજાબમાં જે લગભગ એમ કહેવાય કે નવ્વાણું ટકા યુથ ડ્રગ્સનો શિકાર છે અને હવે ગુજરાતમાં એ આ વસ્તુ પહોંચી ગઈ છે તો એના વિશે આપણે આ ડ્રગ્સો વિશે બાકીની બધી ડ્રગ્સ વિશે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ